સર, આપ લોક સાહિત્યના આટલા જાણકાર છો, તમે આ કલાકારીને આગળ આટલા બધા વધારી રહ્યા છો, તમે ડાયરો કરો છો, તમે સારા વક્તા છો એક, બીજી કઈ કઈ કલામાં તમને રુચિ છે? મને મારા અક્ષરો ખૂબ સારા છે. આજે પણ મને લખવું ખૂબ ગમે છે. મારી યુવાનીમાં જ્યાં સુધી પત્રવ્યવહારનો યુગ હતો ત્યાં સુધી જે લોકોને મેં એ જમાનામાં કાગળો લખ્યા છે એમને સાચવીને રાખ્યા છે, એવા મારા કેટલાય મિત્રો છે. એટલે મને એ રીતે લખવું ખૂબ ગમે છે. મારા અક્ષરો સારા છે એટલે સ્વાભાવિક મારું ડ્રોઈંગ સારું હોય એટલે મારું ડ્રોઈંગ પણ ખૂબ સારું છે. બીજું, મને વૃક્ષો ખૂબ વાલા લાગે છે એટલે તમે મારા ઘરમાં પણ જોઈ શકો છો અને આજુબાજુ પણ જોઈ શકો છો. ગ્રીનરી મને ખૂબ ગમે છે. બાળપણથી પણ હું મારા ઘરમાં 10-10, 12-12 વૃક્ષોને ઉછેરતો. એટલે ગુલમર ઊભો હોય, એકાદો પીપળો વાવ્યો હોય, લીમડા ઉછેર્યા હોય, એટલે વૃક્ષો વાવવા એ મને ખૂબ ગમે છે. થોડો સ્વભાવગત આળસુ છું અને કંટાળો આવે છે. બાકી મને રસોઈ બનાવવી પણ ખૂબ ગમે. મને સ્વાદિષ્ટ કોઈ પણ વસ્તુ જો બનાવવાની થાય તો એ ગમતી હોય છે, પણ આળસુ છું એટલે બનાવી નથી શકતો. પરંતુ મને ગમે ખરું. હું કોઈને ગાઈડ કરું કે આ આઈટમ બનાવો ને આ રીતે બનાવજો તો એ સારી જ બનતી હોય છે. એ રીતે લગભગ આમ બધી જ બાબતોમાં થોડો પાણીમાં તરવાનો એ મારો ખૂબ શોખ છે. એટલે સ્વિમિંગ મને ગમે છે, કારણ કે બાળપણમાં નદીઓમાં બે કાંઠે નદીઓ આવી હોય, અમે ખૂબ નાહ્યા છીએ એટલે સ્વિમિંગ મને ખૂબ ગમતું હોય છે. મ્યુઝિક મને ખૂબ ગમે છે. વાંચવું એ તો મારો ખોરાક છે તો સ્વાભાવિક છે, એમાં કંઈ નવું વાત નથી. પરંતુ જીવન જીવવાની જે પદ્ધતિ છે એમાં હું સતત એક મથામણમાં છું કે આપણે માણસ છીએ, આપણે માણસ છીએ. પ્રાણીઓને બધી ખબર પડે છે, પ્રાણીઓ પાસે એક અદ્ભુત ચેતના છે. કૂતરાની વાત કરો, ગાયની વાત કરો, ઘોડાની વાત કરો, આપણા કરતાં વિશેષ જાણે છે. ગધેડાઓ છે ને એ પણ ચેતનામાં આપણા કરતાં આગળ છે, મહેનતમાં આપણા કરતાં આગળ છે. ઊંટના 18 વાંકા છે ને એ આપણા કરતાં આગળ છે. એને ખબર પડે છે કે મારે રણમાંથી પસાર થવાનું છે તો મને ભગવાને બે પાણીની કોથળી આપી છે, બે ભરી લો અને પી લો. આપણે આપણે ઘરેથી બહાર જતા વોટર બેગ ભૂલી ગયાના અનેક દાખલા બને છે. યાદ હોય છે પાણી બહાર લઈ જવું જોઈએ પણ ભૂલી જઈએ છીએ. તો એ જે ભૂલકણો સ્વભાવ છે એ રીતે હું સતત પ્રયોગ એવા કરું છું કે માણસ શું ખાય છે, એ ખાવાથી શું થાય, બોલવાથી શું થાય, જીવવાથી શું થાય, વાંચવાથી શું થાય, આવું સદીશ પ્રકારનું વિચારી અને માનવ જો જીવે તો ભગવાને એને છૂટ આપી છે કે હે માણસ, મેં તને જન્મે માણસ બનાવ્યો છે પણ તું મૃત્યુ પામે ત્યારે તને ઈશ્વર બનવા સુધીની ક્ષમતા હું આપું છું. ત્યારે દુઃખની વાત એ છે કે આજે જન્મા પછી માણસ મરે છે ત્યારે માણસ નથી મરતો, એક ડૉક્ટર મરે છે, એક એન્જિનિયર મરે છે, એક કલાકાર મરે છે, એક નોકરિયાત મરે છે, એક ચોર મરે છે, એક ફોજદાર મરે છે, માણસ ક્યાંય નથી મરતો. મને એવું લાગે છે કે આ દેશમાં જ્યારે સ્મશાન યાત્રા નીકળે અને લોકો કહે છે કે એક માણસ મરી ગયો ત્યારે વળી સતયુગની શરૂઆત થશે.